એક બેન ધૂંઢતા હતા કોણ છો દશામાં સાવ તા એક બેન આમ આમ ધૂંઢતા હતા એ કે તું કોણ છો તો એની હાંઠડી સાવ હાંઠડી નઈ નો કોહ તા તો દશામાં ને ટીંગા ટોળી કર્યો ને હાંઠડી માં બેહાડીએ દીધા તો હાંઠડી નો ઉતાર વઈ ગયો હાવ વજન લાગે છે તો થાને હાંઠડી લે અહીં બધું મફત મળે બધું આવ એક એક એ એક બેન ધૂણતા હતા કોઈ ઢુંડતાય માફ કરજો બાપા આ મંડપમાં બેઠાય તો કોઈ નોત ધૂણતું હોય પણ આ તો લાઈવ પ્રોગ્રામ છે ઘેરે ઘેરે બધાય સાંભળો છો કોઈ ધૂણતા હો તમારે શ્રદ્ધાને મારા પ્રણામ તમ તારે ચાલુ રાખજો હા આપણને ઓતાર નથી આવ્યો ને એનો અનુભવ નથી થયો તો આપણે કોઈને હું કામ આપણે કાઈ કહેવું જોઈએ હો હો ની મોજ અવી સ્વાદ આપણે ચાખો જ નથી ને એની ટીકા કરવાનો આપણો કોઈ અધિકાર નથી કાકે હશે પણ એક બેન ઢુંડતા હતા ને બરોબર ભરું આતાર ગયો ખમા ખમા વાગી મોબાઈલ આયા ઢુંડતા ઉપાડ્યો આપણે એમ થાય દશામાં નહીં ઉપાડતા આવડી છું કંટ્રોલ એકવીસમી સદી એ ચૌદ વર્ષની પૂરી થઈ જાય કાલે એકવીસ સદી નો વિષય નથી આ જે યુગનો જે વિષય હોય વિષય પ્રમાણે ચાલો અને જે વિષય છે એ આ આચાર આ યુગ હું તો એમ કહું કે આ યુગમાં બાપુ આવા સંતો તમે જે મળો છો ને એ ઈ સતયુગ આવા નતા મળતા સંતો સાથી ઠોકીને ને કહો તમે કોઈ પણ શાસ્ત્ર તમે વાંચી લો ને સાહેબ મહારાજાઓ નહીં તે સંતો ને મળવું હોય તો વનમાં ભટકવું પડતું હતું ને એ રીહ ના જાળા નાખોને ડોહી રીહ લટકતી અત્યારે જેવા નિર્મળ અત્યારે જવો તો જગત નિર્મળ સંતો થી ફેર્યું છે સંતો નિર્મળ છે ઓલે કાંઈ નું કાંઈ સારું સારું કાર્ય બધાય આ સરદારમાં બેઠા બેઠા કેવડું બાપુ જબરદસ્ત કાર્ય કરે છે બાપુ કોઈ ખોટા વખાણ નથી કરતો અને ઓલા ઉત્સવમાં હું નથી આવી શક્યો એનો અફસોસ કારણ કે ઘેરે કથા હતી ને જે સતત રણછોડ ફોનના કોન્ટેક્ટમાં હતું ત્યાં એક મોરારી બાપુ આ રીતે કલાકારોને સન્માન કરે છે એને બોલાવી બોલાવીને બધાની પાવા વાળાને સાંભળે અને સારંગીવાળાને સાંભળે અને હમણાં જ બાપુ ટૂંક સમયમાં દસ પંદર દિવસ પહેલાં આ ઉત્તરાખંડનું જે ઘટના ઘટેલી એનું એક વર્ષ સર્વે કરીને એનું આખું સર્વયુ બનાવીને વ્યક્તિગત માણસોને ગોતી ગોતીને દોઢ કરોડ રૂપિયા પંદર દી પહેલા જ બધાને ફાળવી નાય થઈ ગયા એવી જ રીતે સ્વામીજી આજ ભીખુદાન ભાઈને શાબુદીન ભાઈના ને એના સન્માન કર્યા હોય એવોર્ડ આપ્યા હોય એને ભલે હું આયરનો દીકરો છું પણ કલાકારની તો નાયતનો છું ને અમારા મોભીઓના સન્માન ત્યાં થયા હોય કોને હરખ નોય ભલા મને હે એના જે સન્માન થતા હોય ત્યારે એમાં અમારે હાજર જ રહેવું પડે પણ ઘરેક ભાગવત કથા હતી અને ખૂબ આગ્રહ હતો સ્વામી મને કે હેલિકોપ્ટર મોકલું અમે હમણાં એક જગ્યાએ ગયા હતા પ્લાન લઈ બાપુ કે નવ નું પ્લાન હતું નવે નવ જણા અમે હતા નવે નવ ઘરા કીર્તિદાનભાઈ ભાઈ હતા સાયરામભાઈ હતા ભરતભાઈ હતા અમરીશભાઈ હતા આપણે રાવત બાપુના દીકરા હતા ચંદુભાઈ એમના એમના દીકરા કાલે પધારવાના છે કાર્યક્રમમાં એટલે સ્વામીજી વાતાવરણ ખરાબ હતું ઓલું નાનું પ્લેન એટલે હલે બહુ અને હામાં ડુંગરા પછી ડુંગરના ગાળામાં જતું હતું ને આમ બમ કરતું કરતો અને બે ત્રણ વાર પસાડ્યા એટલે અમારી મારી આગળની સીટમાં એની પાયલોટની પાછળ એકદમ બેઠેલા બે ભાઈ એ હરખુડા થી મૂળ તો બેહી ગેલા કે પાયલોટ ની પાસે બેહી તો બધું દેખાય ને બરાબર એમ એ પહેલી વાર સાલ્ટર નાના પ્લેનમાં અને મીડિયા પરશયો વળવા ઘટના ઘટી ગયો પરશયો વળે મેં કીધું કેમ ભાઈ પરશયો વળે ઉને કે હોપરી બી આવી ગયો એવું લાગે હોપરી ના બી ના આવા પરશયો નો હોય સ્વીકારવું બહુ અઘરું છે અને કીર્તિદાન ને કીર્તિદાન પરમે હતો પૂછ્યો તો ખબર કીર્તિદાન ભાઈ એ તો ગીત મળ્યો ગા કીર્તિદાન ભાઈ હોસન બહારો કા લા 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 પાડી માં ગીતું પડ્યું મેક બેન કરી આ ગીત નથી ગાતો મુળા આયે નો સડે એટલે આપણે ઘણા વાડિયે પાણી રાતે વાળતા હોય અને રાતે પાણી વાળતા વાળતા રામાપીરના હેલા ગાતા હેલો મારો સાંભળો રણુદનો રુ એમ માનતા ન કે ભક્તિનો દીકરો છે બીક લાગે દોહાને ઈ બીતો હોય એટલે હેલા ગાતા એટલે કીર્તિદાન ભાઈ ગાતા હતા પછી આ હકીકત બન્યું એટલે મેં પછી સ્વામીજી લોકોને કીધું મેં પણ ખરેખર મને કે ખરેખર બીક લાગે એ પહેલાં તો હાસો નહોતા માનતા એટલે મેં એવું કીધું મેં કીધું વળતા પાછું આનું આ પ્લેન છે આપણે ભાઈ બોલો કે તારા પેટ ના હોય વળતા બે તો વળતા એ બાય રોડ મેં કીધું વધારે ખાણું આવે આ પ્લેન સારું છે કે નહીં પછી તો બધા સ્વીકાર્યું બીક લાગે પણ શું કામ બીવો મને ક્યારે મરી જાય તો મરી જાય હોય તો મેં કીધું કેવડી વાત થાય ખબર છે આપણે તૈણ્યા ટેમ્પામાં બેહતા મને બે કેમ મેં કીધું આપણે એટલા આવડા જે મંડળ છે આ નવે નવ આ માં હોય અને ત્રણવીજો ઊંધો પીડ્યો હોય માની લો નવે નવ ગુજરી ગયા તો વધી વધીને આપણા જિલ્લાનું સાપ હોય ને એ નોંધ લે અકીલા કે આજ તક કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં નો આવે છકડો ઊંધો પડી ગયો એમ કોઈ દે આવ્યા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કોઈ દે આવ્યું સકડાનું એક્સિડન્ટ એ સાપાનું લેવલ હોય અને મેં કીધું સકડા મીરે તો ઘરના ખરખરા કરી લાયક ન આવે હમુથા બોઠા પડે કે અવડા મોટા માણસો હતા ને સકડામાં જતા હતા છોકરાએ કે અમારા દાદા લોભીના બેટના હતા સકડામાં જ રખાડતા મરતા તો શીખો યાર ખીજાનો માની લો મેં કીધું પૂજવા પડે તૂટે ઇન્ટરનેશનલ ન્યૂઝ બને દરેક ચેનલો લાગી જાય આપણી લક્ષ તો સમાચારો ન લે તો બધો ભક્તિ નું જ લે પણ આજ આજ કલ ને આજ તક ને ઇન્ડિયા ટીવી તમામ ચેનલો તમને આવી જાય તીન દિન છે नौ आदमी इनको ढूंढ रहे हैं गुजरात के जाने माने कलाकार एक साथ नौ आदमी साल्टर लेकर कुल्लू मनाली जा रहे थे रास्ते में अकस्मात हुआ देखो पहाड़ पे प्लेन कैसे टकराया देखेंगे शाम को बजे। दस बजे पास हो रहे थे दस बजे आवे आठ मिले हैं माया एयर का कोई अभी तक पता नहीं है क्या हुआ कैसे हुआ અને પાછા મેં કીધું એક એક જણાને દોઢ દોઢ કરોડ તો વીમો મળે સકડામાં મળે પછી મૂળ મારો કહેવાનો અર્થ આ આ સંતોનો સત્સંગ છે એ તમને નિર્ભય કરે છે તમને મોતના ડર માલી બારા કાઢ નાખે એનો મને ભરોસો છે એ અનુભવ છે બસ સાધુનો સત્સંગ થઈ જાય

હું તો ન્યા સુધીની તૈયારી કહું કે મારો સદગુરુ એમ કે થાંભલે જાય ને તાર પકડી લે ન પકડી લઉં પેટ નો અને કદાચ પકડી લઉં ને તો મને ઈ ભરોસો છે કે ન્યાલી પાવર રિટર્ન થઈ જાય બાકી મારી બોડી સુધી પાવર ના આવી શકે પછી ભલે ઇલેવન લાઈન હોય છે ભરોસો છે એટલે એકસો ને ની સ્પીડમાં ગાડી ચલાવું છું ઈ આપડા રોડે ઇનોવા છેલ્લા એન્ડ ઉપર એકસો એસી પછી એથી વધારે હાલતી જ નથી હું આ ભાઈને કહેતો હતો મેં કીધું તમારી આ બીએમડબલ્યુ જો કે એ મારી બ્રાન્ડ છે હા બીએમડબલ્યુ હા મોરારી બાપુ એમ કે મારી બ્રાન્ડ છે બાપુ મોરારી વિકલ અને હું એમ કહું બી એટલે ભમ્મર મારી સરને એમ એમ એટલે માયા આ બધું આપણું જ છે તમારા આપણા જ અક્ષરથી ચાલુ થાય ને આપણા અક્ષર જ પૂરું થાય મૂળ અક્ષર મેળવતા આપણું જ એમાં દુનિયા સદગુરુના હિસાબે આપણી બધી છે જ ખોટા ફાફા મારી એટલે મેં કીધું આ બીએમડબ્લ્યુ હાથમાં આવી હોય તો રોડ જ ન દેખાય કોઈ અને હકીકત મારે યાર એકવાર બેઠો હોય કાંસા કાળજી બીજી વાર ગાડીમાં બે ને આ પૂછો રણછોડભાઈ કારણ કે ઓલા રોડ ઉપર સીધા પટાવે ને થોડા એ પટો ને સીધી લીટી જ દેખાતી સરસ અને આગળ વધી એ ગયા ગયા કઈ ન થાય ખાવાનો છે ને રોડ ઉપર સાઈડ બાબુ બાબા તમે ચા પીતા છો ને ત્યાં ખટરો રડી દા એ પાસે એમની સેટ થાય નહીં હા પણ અણીનો શું કે હોવર જ પછી હું આખું બધાને હાકવી એમ એ ન રાખું હોવ ને બ્રેક મારવા ને તેવડું એ ચી હાકવી પાછી ઘણાને તો બ્રેક મારતા નથી એ આ લે ફૂડવતી ફટકાડે નું ભાવ અને એ તમને ત્રીજી વાત એ કહી દઉં કે તમારી ડીકીની અંદર પચાસ કરોડ રૂપિયાનો થપ્પો મારેલો પીડ્યો હોય અને ગાડી હોય તમને અકસ્માત થી તમને ન અટકાવી શકે કેવલ ને કેવલ તમારા સદગુરુની તાકાત હોય તો સાહેબ એમાં લઈ તમને બચાવી શકે એમાં રૂપિયો ને ગાડી ન ચાલે હે એટલે મને શબ્દો બહુ ગમે છે કે રામકૃપા એને રોજ દિવાળી આવા રંગના ટાણા આવા હરા કામ કરે એની કોઠી એ કોઈ દી ખૂટે નહીં દાણા પણ અમારો દાન અલગારી તખત રોહડિયા એમ કે અલગારી કે આળવું થઈને ન આળખ્યું ખોવું એમાં હમણાં તો દિવાળી ગયું ને બધું ફટાકડા ફોડ્યા ઘણા તો હજી સુરસુરિયાત કરે છે એમને અને મિત્રો ખાસ હું કહું આમાં કઈ રોડું લગાડ મગનભાઈ કેટલું જીવાય મહત્વનું નથી કેમ જીવાય બહુ મહત્વનું આ આ તમે પાર્ટનરો લખાણી પરિવાર હે આ ભંડેરી પરિવાર મોરડીયા પરિવાર આ તમે જે મેદાન માર્યું છે બધાને આ દિવાળી યાદ રહેવાની છે કારણ કે દિવાળીની પછીનો તમે જે પર્વ લીધો છો બાકી ઘણા એમ કે તમારી કરતા અમે દિવાળીયું લાડ જોયું દિવાળીયું લાડ જોયું અર્થ નથી ફળાક્યા કેવા ફોડ્યા એનો આધાર છે સાહેબ અને આ તે તમે જ્યાં ફૂલખણી ના દાડમ આજે અલગ અલગ જે કર્યું છે આ ગંગાને કાંઠે હો દિવાળીઓ જોયું પણ માગી માગી સુરસુરિયા કિરાય દોઢ હો દિવાળી જોઈ ગયો એવું કામ નું તમને પોતે શું કરી લીધું છે આ એક બહુ બહુ મહત્વનો મુદ્દો છે આ જે પાવર છે આજે નશો જે તમને આવી ગયો છે હવે એની પાસે માવાના નશા ની તો કાઈ તુષ થઈ જાય હાવ ઠીક છે ઓલું બધા પીતા હોય છે હવે એ તો કેમ પીતા મારો રામ જાણે બે જણા ધોમ થઈ ગયા અને આમાં તો હરિભક્તો બધા બેઠા છો એટલે એ તો કોઈ પ્રશ્ન જ નથી આવતો બાપુ આ સંપ્રદાય અને ભગવાન સ્વામિનારાયણે જે આ જે કાર્ય કર્યું છે સમાજને નિર્વ્યસની બનાવવાનું બીજા કોઈની નથી નિર્વ્યસની માટે તો એ સેલેન્જ એમાં કોઈ સવાલ નહી બાકી આવો શિવરાત્રીમાં અમાર જૂનાગઢ નો બીડી પીતા એ ગાંજો પીતા થઈ જાય આવો બચ્ચા આવો આખી લેર સુધી હોય

કંટાળો આવીને સાધુ થયા હોય નહીં સાહેબ જેની અંદર જ્ઞાન પ્રગટે છે સાધુની યુનિવર્સિટી નથી હોતી એ જન્મ જ એવી રીતે લે છે જન્મે ભલે ગમે ના કરે

શું કૃપા કૃપા કરીને માણસોને એટલા એટલા ભેગા કરીને ટાઈમ બગાડો છો બધા મની વેસ્ટ ટાઈમ વેસ્ટ મેં કીધું ભાઈ આ કઈ ખાલી નથી જતું આ તાકાત જુદી છે કૃપા વગર કઈ ન થાય અને ડોક્ટર ગમે એટલો ગમે એટલું ભણેલો હોય ગમે એવડી ડિગ્રી લીધી હોય ઓપરેશન કરતો હોય તો છેલ્લે એને એના ગુરુને યાદ કરવો પડે જ તારું બાપ અંદર તોડ્યા પછી કાંઈ નથી દેખાતું પાણીની લોહી સિવાય મરી જાય આમાં આમ પોતા કરી કે ઓકે જવાનો જ ઓક્સિજન આપજે ઓક્સિજન આપજે ઓલાય જાય તારો બાપ ઓલાઈ જાય તમે ઓક્સિજન આપો છો આપી એકો પણ અંદર ઓક્સિજન કોણ લે છે એને ગોતો ઓક્સિજન આપતા હોય તો ઘણી વાર પાછી ફૂંકવા આવે

બારવટીયો માણસ એની ઘોડી જ્યારે હણે છે ત્યારે એ સાસટીઓ પણ સામે એવો જ વ્યક્તિ છે પણ એને કોઈ સદગુરુ મળી ગયા છે એ હરિના રંગમાં રંગાઈ ગયો છે છે કાઠીનો દીકરો અને એની પાસે જે તોળી તલવાર હતી તોળી ઘોડી હતી સ્વામીજી હિન્દુસ્તાનમાં કોઈ પાસે નહોતી તોળી ઘોડી વિચાર કરે એ પ્રમાણે પગલા માંડે અને એના હાથમાં રેલી તોળી તલવાર એક એક ઝાડ કે દહ દહના માથા ઉપાડતી હતી આવો કાઠીનો દીકરો જયારે એને ગુરુ મળી જાય થોડા તે ઘરમાં આવી જાય અને રામ સાગર લેતો થઈ જાય અને જેસલ ની ભાભી એ મેણું માર્યું કે બહુ તાકાત માનો છો ને તો સાસઠિયા કાઠી ની તોળી રાણી તોળી ઘોડી તોળી તલવાર લઈ આવો ક્યાં કચ્છડો અને ક્યાં સોનગઢ પાંચાલમાં અને સોનગઢની દીવાલ કુદીને એમ કહેવાય કે આવે છે જેસલ અને ઘોડી હણી અને સાસટિયા કાઠીએ કીધું કે ઘોડી અવાજ કરે છે નક્કી કોઈક હોવું જોઈએ જાવ જોઈએ ભાઈ જોવે છે તો એ ભડકી અને ઘોડીએ મેક કાઠી નાખેલી ખીલો જે લોખંડનો હતો એ ઘોડીએ એ કાઢ નાખેલો ત્યાં જઈ અને ઘોડીનો ખીલો પાછો એમ કહેવાય ઘોડા હારમાં મારી આવે છે ગમાયણમાં જેસલ હતાઈ ગયો છે જે ઘાસ પીડ્યું છે ઘોડા માટે એ ઘાસ ને ઉપર લઈ અને નીચે એમ કહેવાય કે જેસલ સુઈ ગયો છે અને આય બરોબર જેસલ નો હાથ આવી ગયો ને એની માથે ખીલા હરી આવી ગયેલી મેઘ જેસલ ને થયું જો હવળું તો આ માણા પડખે બેઠો છે હથેળી ની હોપડ ખીલા હરી નાખી દીધી પાછા ભી આવ્યા પાછા ભજન થયા ઘોડી હણે એટલે આકાશમાં ઉડતા હોય ને અભિમાનમાં તો ગુરુ બે કામ કરે એક તો તમને ધરતી આરે જડી દે અને તમારા વિધાતાના લેખ માથે સદગુરુ મેખ મારી દે એને હથેળી ફાડી નાખ્યા છટી ગયો છે ક્યારના એના ભજનના એવા નિયમ બધા કે સવાર થાય એટલે ભરોઢિયું થઈ જાય અને ઠાકર થાળી થાય તો જેટલા ભજનમાં હોય એટલો જ પ્રસાદ વધતો થો એકવાર પ્રસાદ વેચાણો પાછો એક જણાનો ભાગનો પ્રસાદ વધ્યો બીજી વાર હેમાલી બધાયને વેચાણો સતા એક ભાગનો પાછો પ્રસાદ વધ્યો ત્યારે સાસટીયો જે કહે છે ધોળાદેને ધોળાદે નક્કી આપણા આંગણામાં કોઈક અભિતિ અતિથિ અભ્યાગત છે મારા હરિનું ભજન મને કહે છે નક્કી કોક માણા છે અહીંયા અને ત્યારે તોળા જે બારા આવે છે ફળિયામાં આ ફળિયામાં જે કોઈ જીવ હોય એ પ્રગટ થાઓ તમે નિર્ભય છો તમે એક સંતને આંગણે છો અહીંયા ડરવાનું ન હોય તમે નિર્ભય છો જ્યાં બોલે છે ત્યારે ગમાણ માલી જેસલ કહે છે કે હું આયા છઉ કેમ આવું કે પણ વયાવો કે આવું કેમ મારા હાથમાં મેખ મારી છે મેખને કાઢે છે જેસલને ઊભા કરે જેસલને ઊભા કર્યા અને સાસટિયા કાઠી ઓળખી ગયો ઓ કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ હા સાસટિયા તારો મહેમાન થયો છો અને આમ જ્યાં જોયું તો તોળા દેના રૂપ જોયા મરક 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 જાડે મળ્યો દાત કાઢવા ત્યારે હાથે પાટો બાંધે છે સાસટીઓજી અને પાછું પૂછે છે કે જેસલ કેમ અટાણે આવ્યા ભલામણા મને હામેલી કેવરાય હતો તારું સ્વાગત કરીને બેહાડત તું માગતી આપત કે સાસટિયા એમ કે હા તો તારી તોળી ઘોડી ને તોળી તલવાર લેવા માટે આવ્યો છું પણ તારી રાણીના રૂપ જોયા એટલે જેસલ કહે છે કે મરદનો દીકરો હતો માટી થાજે પણ આ તોળા દેને લઈ જવા છે આમ જ્યાં થોડા દેની વાત આવી પગ થી માથે ને માથે થી રેમાંડ ગઈ પણ સદગુરુ નો પંજો લાગી ગયો તો બાપ ક્રોધ ને ન ગળી જાય તો તો ભજન ન કહેવાય ભલા માણા ક્રોધ ને ગળી ગયો માણા અને થોડા દેહ મેં આમ જ્યાં જોયું દીવડા નો અજવાળો હતો રાત હતી દીવડા ની આંખમાં તેજ માં આંખું તબકતી હતી થોડા દેહ છે જ સારો કરી દીધો કે આ પણ કે કા સાસઠિયાજી એને પૂછો તો ખરા કે તારા હાથમાં મેખ મારી તોય તું હલ્યો નહીં ભલામણ અને પછી સાસઠિયો પૂછે છે કે જેસલ તમારા હાથમાં હોરવી મેખ મારી દીધી ભલામણ તું બોલ્યો નહીં કઈ અને ત્યારે જાડેજો બોલે છે સાસઠિયા સ્વામીજી આજ કીધું હતું ને કે તમને ટેવ હોવી જોવે તમે બીજાની સાથે પ્રેમ કરતા તમને આવડ્યું હોય તો તમે તમારા ભગવાન સાથે તમારા ગુરુવારે પ્રેમ કરીએ કોણ બહુ સારી વાત થયા એટલે હું તારા ઘરે ચોર થઈને આવ્યો તો અને ચોર નો નિયમ હોય છે બોલાય ની અવાજ ન કરાય હા તો ભલા માણા હથેળીમાં મેખ મારી બાકી જાડેજાના કાળજામાં મારી દીધી હોતું જાડેજો એમ કહેવાય ઉકારો ન કરે એટલી જ વાતમાં થોડા દેય સાસટિયાને કીધું કે સાસટિયા ચોરના નિયમનો જો એટલું કડક રીતે પાલન કરતો હોય તો આને સત્યનો રસ્તો દેખાડી દીધો હોય તો આ કેટલું પાલન કરતો થઈ જાય ભલા માના હે બેફામાં ગાડી 160 હાલતી હોય તેને હાઈવે આપ્યો તો ક્યાં જાય એમ કોઈ પણ તમારી જે કાય આપણી ગતિ છે પણ તમે સંતની પાસે આવી જાજો એ ગતિની અંદર ઘણો બધો સુધારો થઈ જાય ભલા ભલાપાણા એટલે રામ કૃપા એને રોજ દિવાળી આવા રંગના ટાણા કામ કરે એની કોઠીએ કોઈ દીખ ફૂટે નહીં દાણા આ લેર છે આ મોજ છે અને એ મોજ ને એ આ બધો જે આનંદ જે છે નગર એક જણા ચાર સવારીમાં મોટરસાયકલ નીકળે ચાર જણા અને પોલીસ ઉભેલા સામે સિટી મારે ક્યાંક વિરાટ સોર્ટ આડી દીધી પછી કીધું કેમ શાર બેઠા બોલો પાસ વડોદ કે પાંચ કરે ઉતરી ગયો સાહેબ રાજી ના મુદીન વૈ જાય આ ભામ ભેગા નોકરા કરતા છે ડો માણસ માં લહેર આવી હમણાં એક જગ્યાએ બહુ સારો પ્રોગ્રામ હતો બધા એમ તો સારા જ હોય પ્રોગ્રામ પણ આજ આજની વસ્તુ સુધી અહીંયા ખાસ બીજી ત્રીજી વાર ફરમાશ આવી છે જાદુ બાપાએ આમ તો સ્વામિનારાયણની કંઠી હતી જાદુ બાપા નહી બહુ કડિયાદ લઈ લઉં અહીંયા હરિદ્વારમાં એને નામ લેવાય જાય ને બાપા કોઈ દી હરિદ્વાર પ્રોગ્રામ ન કર્યો જાદુ બાપા તો આ કારતક મહિનો છે આ ગંગાને કાંઠે એને હું યાદ કરી લઉં ખાલી બે કડી ધોરની બીજી બીજી વાર સીઠી આવી છે ને એ બાળકો તરફથી આવી બાળકો મને હા ભળે બહુ મોટી વાત કહેવાય એક છોકરાને સાહેબે પૂછ્યું બોલ બેટા સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય છોકરો ઉભો થઈને કે સાહેબ તમે ભણાવો છો એ સત્ય છે તાકે ભ્રમ તાકે અમે ભણીએ તમારો ભ્રમ છે એક સ્વામીજી હું ભેળવાઈ ભાઈ કારણ કે આ તો એકવીસમી સદી નું બાળક ને બુદ્ધિ લઈને આવે છે હજી ખાલી બોલતા શીખી જાય ને મોબાઈલ પકડતા થઈ જાય તો લોક ખોલતા આવડી જાય અને આપણે અઢાર અઢાર વર્ષના થયા ત્યારે માઇન્ડ સાયકલો આટીએ શીખ્યા હતા મને ઈ તો હઈ હઈ હશે એ સીટ પકડી હોય આટી મારતા હોય ને એમાં પાછો હામેના પેન્ડલે પેન્ડલ ન હોય ખાલી હરી હોય ઈ ઈ ઈ જે પછી સટકતી ને જે ઘૂંટી અડતી એ તો જેને તડાકા બોલ્યા હોય એને જ ખબર પડે બાકી બીજાને ન એમાં જામે ખરેખર આ તો રાજી થાય હરિદ્વારમાં હરિદ્વાર પણ એટલું ફાઈનલ કહું સાતી ઠોકી કે આપણે એવડા મોટા થયા અને પછી આવા સંતો નજીક આવ્યા આ કથામાં કે આ સત્સંગમાં કે આ હરિદ્વાર મહોત્સવમાં તમને કેટલો ફાયદો થાય એ બહુ મને ખબર નથી પણ એક સાથી ટોકીને ઘનશ્યામભાઈ બધાને કહું છું કે એટલે એટલી ઉંમરના તમારા બાળકો આ ઉંમરે આ સત્સંગ માહોલમાં ગંગાને કાંઠે રહેવાય એને મળ્યું આનાથી મોટું ફળ તમારે કયું જોવે ભલા માણે હે આનાથી બીજું ફળ ન હોય શકે આ જ રિઝલ્ટ અત્યારે તરત દાન મહાપુન અત્યારે જ ને ત્યારે અત્યારના છોકરા ઇંગ્લિશ મીડિયમ ભણવાળા ઈ બે સત મમ્મી મને નાહ ગમે મને એકચ્યુઅલી મૂકી જા હું હોસ્ટેલ મારે જ પડી ગયો તમારી ભેગો ને એ જ રહો એક્ચુઅલ્લી બધું વાતાવરણ બગડી ગયો છે મામે આમ તો મમ્મી કે ઈ જ મને નથી ગમતું હમ મમ્મુ હું હા પછી બધાય ભાઈ બાપા કાંઈ ખોટું ન લગાડતા પણ મમ્મી શબ્દ મને નથી ગમતો એટલે કહું છું બાકી તો ઉપડી ગયો છે જ કંઈ મારથી અટકવાનો નહીં પણ એટલું પૂછવું કે મમ્મી નો અર્થ શું થાય મમ્મીનું ગુજરાતી બાળકો એ મમ્મી નો અર્થ બા એનો જો બા અર્થ થતો હોય ને તો ગાવાનું બેન કરી દો ભણેલા છો આમાં બધા ભાઈ હું હું નિશાળા હું ઇંગ્લિશ ભીણ્યો નથી પ્રશ્ન મારું ગાંડ પણ મમ્મી નો અર્થ શું થાય ફાઈનલ ઉછા કરો ડેડ બોડી થાય એવું થાય બધા કરી તો શું કહેવા મમ્મી કહો છો મમ્મી શબ્દ સ્વામીજી અંગ્રેજો પકડાયો આદેશ કે આ દેશની માં મહાન છે આ દેશની મા મહાન છે એટલે આટલા સંતોને જન્મ દીધા છે સુરીરોને જન્મ દીધા છે આવા દાતારોને જન્મ દીધા છે અને જ્યાં સુધી ભારત વર્ષની મા મા રહેશે અને આવા સંતોને ને આવા દાતારોને ને આવા મર્તોને આવા ગાંધી જેવા સરદાર વલ્લભભાઈ પટેલ જેવાને આવા બધાને જન્મ દેતી રહેશે શિવાજી મહારાણા પ્રતાપ સ્વામિનારાયણ ભગવાન રામ કૃષ્ણ આવા બધા ફરી ફરી વાર આવ્યા કરશે તો ફરીવાર પાછો ભારત ગુલામ નહીં બની શકે પણ ભારતને ગુલામ બનાવવો હોય હવે તો એક જ એની સંસ્કૃતિનો નાશ કરો તો સંસ્કૃતિનો નાશ કરવાનું પહેલું પગથ થયું કે એની માજ મરી જાય ઈદ મમ્મી થઈ જાય લાશ તો લાશ માં લઈ તો કીડા જન્મે મહાપુરુષ ન જન્મે આવું અંગ્રેજોનો પ્લાન છે એટલે લંડન અમેરિકા તમે જાઓ જ્ઞાની પ્રજા જો કોઈ મમ્મી બોલતા હોય તો મને કહેજો મોમ કે મોમ મોમ નો અર્થ માં થાય મોટી માં બરોબર અને અથવા મધર નો માનો અંગ્રેજી મધર થાય અથવા મોમ કે ટૂંકું એ કોઈ મમ્મી કહેતા નથી મમ્મી આપણને પકડાવી દીધું છે એની કરતા માં ચોખું બોલો ને ભાઈ હાલો મમ્મી નો અર્થ માં થાય સ્વીકારી લો ફાઈનલ પણ એટલું બધું મમ્મી લાંબુ હું કા માં નાભી માલી નીકળશે અને એકાંક્ષર મંત્ર છે ગાયત્રી મંત્ર બોલો કે તમે કોઈ પણ મોટો મંત્ર બોલો એનું જે ફળ મળે ને એનું ડાયરેક્ટ એક જ અક્ષરમાં બધું ફળ મળે છે મંત્ર છે એની માથે પણ ચંદ્ર બિંદી લાગે છે તો ખાલી માં બોલો ને મા આમ થયું મમ્મી કહેતા ગમે પણ માથું ફટકે એ મા એમ જ થઈ જાય કારણ કે આપણા અંદરનો હાથો જવાબ એ છે માથું ફટકાય જયારે કીધું એ મમ્મી નહીં એ મારે લાગ્યું થાય જયારે ત્યાં બાપા આડા નો આવે હમણાં એક ફોરેનર આવ્યો આપણા ગામડામાં ફોરેનર આવ્યો ને એ ગામડામાં તો આપણે માણસો સવાર વહેલા ઊભા થઈને તુલસીને ને અગરબત્તી કરે ને દીવો કરે ને તો ફોરેનર જોઈ ગયો આ લોકોને કાંઈ આટા જ નથી અબૂટ છે વનસ્પાટે ને માં કઈ છે ખીજાય ને કીધું વોટ ઇઝ ધીસ બોલો કે માય મધર અમારી માં છે ખીજાણો યુરોપિયન યુરોપિયનને તુલસીનો છોડવો ખેંચીને ડીલે કહીને કા કરી દીધો હવે છોડને ખેંચી નાખ્યો કેવા પણ હવે પાછું આમ આપણા ઋષિઓએ કીધું તો અતિથિ દેવો ભવ એ દેવ માનવો એટલે એને કહેવાય નહીં પણ હાથું ન વાડે તો તો કાઠિયા વાડી નહીં લઈ ગયો વાડીએ બપોરે કાળો તડી ગયો છો બરોબર સપટી જાહેર ધરતી ઉપર નાખો તળ તળ ધાણી ફૂટી જાય અને નાળિયેરેલી નાળિયેરીનો ત્રોપ ઉછૂટે અને નીચે આવતા વાર લાગે એટલે એમાં નાળિયેરના પાણી સુકાઈ જાય આવો તાપ ઉંદડિયાની વાહે સાપ થયો હોય અને એ ઉંદડીઓ તડકે નીકળી જાય ને સાપ જ્યાં ફણ મારી અને પકડવા દે તો ફણનો સાયો લેવા હાટું મોતને ને ભૂલી જાય આવો બરોબર તડક્યો અને એમાં આવડો વાડીએ ગયો આ અલંકાર દેવા મળો બપોર થાય વાડીએ ગયો બરોબર ને ન્યા અગરબત્તી કાઢી હેઠા ઉપર સ્વામીજી અવડો મોટો ખાજવણી છોડવો ડમર લઈ ગયેલો ઉરિયા ખાતર ખાઈ ગયેલો ન્યા અગરબત્તી પેટાવી તમે એવા માતા ચા પિતા તમે તમે બંધો ચકા તમે ઓલો ન્યા વોટ ઇઝ ધીસ માય ફાધર અરે આ લોકો તો મૂર્ખ્યા છે અને ભાન જ નથી ખેંચો સોડવો પછી તો હું છું હોય તો તમે જાણો જ છો સોડવો આમ પડી ગયો ઓલો યુરોપિયન એક તો લાલ ટમેટા જેવો એમાં તડક્યો એમાં ખાજવણી એટલે હાવ પાકલ ટમેટા જેવા થઈ ગયેલો તરબૂસ નો અંદરનો ભાગ હોય એવો પીડ્યો મોઢે ફીણ આવી ગયા અડધો કલાકે ભાનમાં આવ્યો બહાર આવીને એટલું બોલ્યો મધર રાઈટ ફાધર ટાઈટ ગાંડા અમારા બાપે આ ધરતીના એવા છે ફૂકા કાઢ ના ખેવા અભિમાન માલી માણસ નીકળી જાય જો આ પુરુષ છે ને પુરુષ આપણે એ દાંપત્ય જીવન વાળા આપણે છે ને આ આપણે પુરુષ છે ને એ ટાયર છે ગાડીનું ટાયર અને અંદર હવા છે ને એ છે સંસારીઓ માટે એની અર્ધાંગના છે એના ઘરની શક્તિ છે અને સાધુને એની ભક્તિ ઈ એની શક્તિ છે જે સાધુની ભક્તિ મહાન ઈ સાધુ મહાન અને જે સંસારીની અર્ધાંગના મહાન ઈ પુરુષ મહાન એની ઘરની શક્તિ એટલે પુરુષ છે ને ટાયર છે હવા છે ને હવે ગણતરી કરી ભવાઈ નો દુહો છે આમ તો તિલક કરતા ટાઢું લાગે હુકાઈ ક્યારે તળડે લાકડી વિયાનો લોટે જાય તો નક્કી કૂતર્યા કલડે મારી નાખે એવો દુહો છે દીક્ષા લીધી ત્યારે ટાઠું લાગ્યું પણ ભક્તિ માં મન નતું ભક્તિ કામ કામના ભરેલા હતા અને પાછા સમાજમાં ગયા કામરૂપી રૂપી કુતરે કઈડ્યા પછી ક્યાં ક્યાં પગ્યા એ બધાને ખબર છે એ લાકડી કેતા પોતાનું ભજન એ લાકડી વિનાનો લોટે જાય તો નક્કી કૂતર્યા કઢે પણ જેની પાસે ભજનની લાકડી હોય ને સાહેબ તો કામ્યો નહીં કૂતર્યા કરતા હોય એને આખા કરવાની એના લાકડીમાં તાકાત છે ભજનની તાકાત એટલે એ જેના ઘરમાં એ મોટા એટલે ટાયર છે ને એ ઈ પુરુષ છે અને હવા છે ઈ છે તે એકવાર ટાયર ને હવા બી વાતો કરતા મુદ્દો એટલે હવા એ ટાયર ને કીધું કે એકસો ને એસી એસી ની સ્પીડે જાવ ને ગમાવે રોડ ઉપર કાકડા ઉડાડે જાવ ને પણ ડોહિયો અંદર અમે હોય એટલે હવા કે એ તો અંદર હું સૌ ને એટલે ઉલિયા જાઉં બાકી હું ન હોઉં ને તો તમે હાલી અને પાસે નબલ્યુ હોય મર્સિડીઝ હોય પણ હવે એની કિંમત હોય તમને કોઈ હારામાં હારા મોડલ ત્રણ કરોડ ફરારીના હાડા ત્રણ કરોડ બરોબર પણ એમાં હવા નો હોય તો એ કેવીલમાં વાતે છે પણ ટાયર આપણે કઈ પછી કઈ એમ પાસા પડી ટાયરે હવાને કીધું બે સાની મને એ તો અમે બહાર કડક આવરે રાખી બેઠા આવી ગયા તમે કારું ઢોળાઈ ગયો અને પાછા જો તમે જેવી ગાડી એવી ટાયરની ની નકશી જેમ 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 ઊંચા મોડલ ને હોય ને એમ નકશી એવી ઓછી થતી જાય ગામડાના ટ્રેક્ટર ને અવડાવડા કાયત રહ્યા ટાયર ને જેવી ગાડી એવી નકશી ભાઈ એટલે ઓલી હવા એમ કે અમે અંદર છીએ એટલે તમે ચાલો છો તો ઓલો ટાયર એમ કહે છે કે અંદર અમે કડક આવરણ રાખીને બેઠા છીએ એટલે તમે છો તેટલે અમે હચવાણ્યું છો એ બેય વડસડ કરતા હતા ને ત્યાં એનો છોકરો વાલ બોલ્યો વાલે કીધું એ બા બાપુજી બે સાના મને રેજો બાકી વૈશ્માલી અમે સટકી ગયા ને તો બેય ઢોળાઈ જાઓ મૂળ વાત એટલી મારા બાપ તમારા ઘરમાં સંપત્તિ કેટલી છે એ મહત્વની નથી તમારા ઘર ઉપર કેવા સાધુની કૃપા છે એ મહત્વની વાત છે તમે સાંભળી લેજો કરોડો રૂપિયા હોય હોય પણ તમારા દીકરી દીકરા પાસે સંસ્કાર અને એક નાની એવી ભૂલ કરી બેસે ને તો સમાજમાં મોઢું દેખાડવાને લાયક નહીં રહ્યો ભલા માણા એ જો એ સંતાનોને જો સંસ્કાર ક્યાંથી મળે સારા સદગુરુ હોય ત્યાંથી સંપત્તિ ને સંસ્કાર બે ભેગું થઈ જાય એટલે ઓલા માણસ વાત કરતા હતા કે ભાઈ તો વિધાતાએ જે લેખ લખ્યા હોય એ થવાનું જ હોય પછી આવી દેવી અને ત્યારે મેં ટૂંકો જવાબ આપ્યો હતો બાબુ કે કૃપા શું કામ કરે પેલા તને ખબર છે મને કે ના હું મારા ભાગ્યમાં વિધાતા મારા છઠ્ઠીના છઠ્ઠા દિવસે લખી જ નાખ્યું હતું માયો આયર કલાકાર થવાનો છું પણ જો મારા માવતર ની મારા સદગુરુ ની મારા ઈષ્ટદેવ ની જો મારા ઉપર કૃપા ન થાય તો હું ટ્રેન ના ડબ્બામાં વાજુ લઈને હાર્મોનિયમ લઈને વગાડતો અરે છોડો ટ્રેન માં જેને મુસાફરી કરી છે ને ખબર હશે સ્વામીજી અમારા કલાકારો નું પાંયુ ન આવે એવા ગાનારા મેં ટ્રેન ના ડબ્બામાં જોયા છે કેવા સુરીલા હોય પણ એને કૃપા નથી મળી કોઈને લાયક નથી બન્યા અને કોઈનું સંતનું ચરણ નથી માણે એટલે કૃપા નહીં મળી હોય એટલે કૃપા મળી જાય છે ને ત્યારે તેને ટેજ મળી જાય છે અને કલાકાર હારો થઈ જતો હોય છોડો આપણા ભાગ્યમાં લખ્યું છે કે તમે એ એ ડ્રાઈવર બનશો તો કૃપા ન હોય ને તો રિક્ષા કરતા હોય પણ જો એમાં કૃપા ભળી જાય પાયલોટ જાય કે એને ડ્રાઈવર જ કહેવાય અને સાંભળી જો મારા બાપ તમારા ભાગમાં ડાયમંડ નું લખેલું હીરા નું લખાઈ ને આવ્યું હતું પણ આવા સદગુરુની કૃપા કઈક સુપાણેલી પડી છે ને ત્યારે આપણે હરિદ્વાર સુધીના લેખ લખાઈ ગયેલા છે તમે આવો મેળાવડો કરશો વાલા લહેર કરજો આ જે કૃપા થઈ જાય આનાથી બીજી મોટી કૃપા ના હોય છે હા આ બહુ મોટા મોટી કૃપા નહી મારા ભૂરા ભૂરો ઘણી વાર કે મને કે અમારું બોલો ને તમે પૈસા કમાવજો જવો તો થલા મેં કીધું તારા ભાગમાં ભમરો એમાં હું શું કરું હું આ જો આ બહેનો ને ખબર છે એ જો એને રોટલા બનાવતા આવડતા ને તો બનાવતા આવડતા હોય ભાચ્યું પડે નગર ભમરા પડે એમ જીવને બનાવતા આવડી જાય તો જ લેર આવે એટલે ભૂરો મને કહેતો હતો એટલે ભૂરોય પાછો એવું પાત્ર છે હાવ મને એક પ્રશ્ન કરેલો સ્વામી થોડોક અટપટો નહીં પણ બધા બીજાને જેને ન ઓલું લાગે એને કદાચ થોડોક દ્રિય લાગે નહીં છોડો જેવો લાગે એવો ભાઈ મને પૂછેલું મને કે સંન્યાસીઓમાં સંતોમાં સંસારીઓમાં ફેર કેટલો ત્યારે મેં પૂછ્યું તાર લગ્ન થયા મન કે હા સંસારીઓની નવોઢા પહેલે દિવસે

અયોધ્યા માલી પરિવાર ગોતવા ગયા ન મળ્યા નીકળી ગયા આપડા પરિવારમાં માં ઘણા ને વ્યામ હોય આપણો છોકરો થોડો આવો થાય અને એમાં કાકા કુટુંબ તો ખ

ਏ ਮਾਰੇ ਧੂਪ ਸਿਉ ਦੇਵੋ ਏ ਹਰੀ ਨੇ ਦਿਲ ਦੇ ਦੇਵੂ ਰੇ ਜਿਉ ਜਿਉ ਮੋਜ ਮਾਰੇ ਗੁ ਮੋਜ ਮਾਰੇ ਮੋਜ ਮਾਰੇ ਮੁਰੇ ਜਿਉ ਜਿਉ ਮੋਜ ਮਾਰੇ ਗੁ ਮੋਜ ਮਾਰੇ